આગળ વાત કરીએ ગોંડલની. ગોંડલના અક્ષરદેરી ખાતેના સાર્ધ શતાબ્દી મહોત્સવનો આજે બીજો દિવસ છે. તીર્થભૂમિ ગોંડલ સ્થિત અક્ષરદેરીના 150 વર્ષની પૂર્ણાહુતિના ભાગરૂપે 11 દિવસીય મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. 11 દિવસ સુધી વિવિધ રંગારંગ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહેશે. સાથે જ મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી પણ ભક્તો આ મહોત્સવમાં હાજરી આપશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ મહોત્સવમાં ખાસ હાજરી આપવાના છે. સાથે બીએપીએસના પ્રમુખ સ્વામી મહારાજ પણ ખાસ હાજરી આપશે. આ મહોત્સવમાં કુલ 32 સેવા વિભાગોની રચના કરવામાં આવી છે, જેમાં ટ્રાફિકના પ્રશ્નોને પહોંચી વળવા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા, દર્શનાર્થીઓની સુવિધા માટે 24 કલાક મેડિકલની સુવિધા તેમજ વ્યસન મુક્તિ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાથે જ વિશાળ રક્તદાન યજ્ઞમાં સંતો અને ભક્તો રક્તદાન કરીને સમાજને મદદરૂપ થવા જોડાયા છે. આ પ્રદર્શન ખંડમાં આધ્યાત્મિકતાની સાથે અનેક જીવન ઉત્કર્ષના કાર્યક્રમો રજૂ કરાયા છે. સાથે જ હજારો સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ ખડે પગે સેવામાં હાજર રહ્યા છે. મહોત્સવના મુખ્ય સ્થળે 175 ફૂટ લંબાઈ, 130 ફૂટ પહોળાઈ અને 70 ફૂટ ઊંચો અદ્વિતીય વિશાળ મંચ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ મહોત્સવના કેન્દ્ર સ્થાને થર્મોકોલ અને લોખંડના સ્ટ્રક્ચરમાંથી આકાર પામેલી 70 ફૂટ ઊંચી અને 50 ફૂટ પહોળી વિરાટ અક્ષરદેરી સૌના આકર્ષણનું માધ્યમ બની રહી છે, જેમાં 6 ફૂટ ઊંચી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ અને કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રતીક બની રહી છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રક્ષિત પંડ્યા અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિગતો મેળવીએ. રક્ષિત, ગોંડલના અક્ષરદેરી ખાતેના સાર્ધ શતાબ્દી મહોત્સવનો જ્યારે આજે બીજો દિવસ છે, ભવ્ય રીતે ગઈકાલે આ આખો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો, આ મહોત્સવ ખુલ્લો રહ્યો, બીજા દિવસે આજે કેવા પ્રકારના કાર્યક્રમ અને ખાસ આકર્ષણનું કેન્દ્ર શું? ચોક્કસ રીતે આજે બીજો દિવસ છે, સાર્ધ શતાબ્દી મહોત્સવનો આજે બીજો દિવસ છે. ત્યારે વર્ષ 1971ની અંદર જ્યારે યોગી મહારાજ જ્યારે ધામમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના જે અંતિમ સંસ્કાર જે જગ્યાએ કર્યા હતા તે ગોંડલના અક્ષરદેરી મંદિર ખાતે છે. તેમનું જે જગ્યા હતી ત્યાં આજે સ્મૃતિ મંદિર છે તૈયાર કરવાનું છે. આ સ્મૃતિ મંદિરની આજે મહંત સ્વામી દ્વારા જે પૂજા અર્પણ કરી અને ત્યારબાદ છે તે મંદિરને લોકો માટે ખુલ્લું મૂકવાનું છે. લોકો છે તે આ મંદિરના દર્શન કરી શકે છે. ખાસ કરીને સ્મૃતિ મંદિર છે તે તૈયાર કરવાનું છે. અને જો સાંજની વાત કરું તો જે રીતે ગઈકાલ લાઇટ અને સાઉન્ડ શો યોજાતો તે જ રીતે આજે સાંજે પણ પબ્લિક માટે છે તે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે તે યોજાવાનો છે. અલગ અલગ કાર્યક્રમો પણ અહીં યોજવામાં આવે છે. ત્યારે દેશ વિદેશમાંથી છે તે હરિભક્તો અહીં રાજકોટ જે ગોંડલ જે છે ત્યાં અક્ષરદેરી મંદિર ખાતે આવી પહોંચ્યા છે. જ્યારે 150મા શતાબ્દી વર્ષની જે ઉજવણી છે તેની અંદર ભાગ લેવા આવે છે. આપણી સાથે કેટલીક મહિલાઓ પણ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. હું તમને પૂછવા માંગી સાહેબ, ક્યાંથી આવો છો અને આ મંદિરનું મહત્વ શું છે આપના માટે? હું અમેરિકાથી હ્યુસ્ટનથી આવું છું, હ્યુસ્ટન ટેક્સાસ. મારું નામ હેમા પટેલ છે અને ખાસ સ્પેશિયલ અહીંયા અક્ષરદેરીના દર્શન કરવા અને અક્ષરધામમાં જવા. અહીંયા આવ્યા તો અક્ષરધામ જેવું જ સુખ લાગે છે અને શાંતિ લાગે અને મનને શાંતિ અને બધા રોગો અને શારીરિક માનસિક બધા રોગોનો અહીંયા પૂર્ણ થાય છે, પૂરી ઈચ્છા પૂરી થાય છે. ચોક્કસ, હરિભક્તોની મનોકામના તો પૂર્ણ થાય છે. આપનું આ મંદિર સાથેનો નાતો શું છે? મંદિર એ જ મારું ઘર, મંદિર એ જ મારું ફેમિલી, મંદિર એ જ સર્વસ્વ મારું. અને જ્યારે મંદિરમાં આવીએ એટલે એવું લાગે કે જાણે અમે અક્ષરધામમાં આવી ગયા છીએ. બધા હરિભક્તો અને બધા એ અમને મુક્તો જેવા લાગે છે અને સ્વર્ગ જેવું સુખ મળે છે. અક્ષરધામમાં બેઠા હોય એવું લાગે છે. અક્ષરધામ સ્વર્ગ માનવામાં આવે છે. આપ ક્યાંથી આવો છો? અહીંયા ગોંડલનું જે અક્ષરદેરી મંદિર છે, હું આ અહીંયા અક્ષરદેરીમાં 77 યર્સથી આવું છું. મારા જન્મથી અહીંયા હું આવું છું અને અહીંયા મારા દાદા, મારા પરદાદા બધા જ જેઠાલાલ સ્વામિનારાયણ જેમણે અષ્ટક લખ્યું છે તેમને લીધે અમે હંમેશા અહીંયા આવીએ અને અહીંયા આવવાથી એટલા મગજની શાંતિ મળે છે. અને નોટ ઓન્લી દેટ, હાઉ ટુ ગો નિયર ટુ ધ ગોડ એન્ડ હાઉ ટુ ફીલ બેટર, દેટ આઈ ગેટ ઇટ. ચોક્કસથી, જે રીતે વિદેશમાંથી આવતા લોકો તો અહીં હરિભક્ત છે તે બધા અહીંયા દર્શન માટે આવશે, પરંતુ અહીં કેટલાક સ્વયંસેવકો પણ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, તમે ક્યાંથી આવો છો અને અહીં સેવા કરવા માટે આવો છો, શું કહો? હું રાજકોટથી આવું છું અને હું અહીંયા એઝ અ ડિપાર્ટમેન્ટમાં સેવા આપું છું છેલ્લા 3 દિવસથી. અને આ એક એવો મહોત્સવ છે કે જેના લાખો હરિભક્તો જેના પ્રતાપથી પોતાના સંકલ્પ પૂર્તિ માટે આવે છે, તો આ એક એવો મહોત્સવ છે, એવો લાભ છે કે કદી ન ઋણ ચૂકવી શકાય એમનું અક્ષરદેરીનું.
ચોક્કસ હું તમને પૂછવા માંગીશ, આ મંદિર સાથેનો નાતો શું છે, મંદિરમાં મહત્વ શું છે, તમારા માટે મંદિર મહત્વ કેટલું? જય સ્વામિનારાયણ. મારું નામ ભૂમિ છે. અમે લગભગ જન્મથી સત્સંગ છે એટલે આ અક્ષરદૈરી અમારા માટે એવી રીતના છે કે કલ્પવૃક્ષ સમાજે યોગીજી મહારાજે કીધું એમ અમારા બધા સંકલ્પ પૂરા કરે છે એવી રીતના કલ્પવૃક્ષ સમાન છે જે યોગીજી મહારાજે કીધું છે એ પ્રમાણે એમ સાચું ઠરે છે. ચોક્કસ. તો જે રીતે આજે અક્ષરદૈરી મંદિર છે તેને કલ્પવૃક્ષ સમાન તો માનવામાં આવે છે, દેશ વિદેશથી છે તે લાખો જેટલા હરિભક્તો છે અહીં દર્શન માટે આવતા હોય છે. 11 દિવસનો જે આ કાર્યક્રમ છે તેમાં આવતીકાલે 3જા દિવસે રાષ્ટ્રપતિ જે રામનાથ કોવિંદ છે તે પણ આવવાના છે, તેમની સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત રહેશે અને જે રાષ્ટ્રપતિ તેમજ મુખ્યમંત્રી છે તેઓ પણ જે યોગીજી મહારાજનું જે સ્મૃતિ મંદિર આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેનું પણ પૂજન અર્ચન અહીં કરવામાં આવશે અને ત્યારબાદ છે તે સભામાં મોટા સંમેલન છે તેની અંદર 50,000થી પણ વધુ ભક્તો ઉપસ્થિત રહેશે અને તેને સભાનું સંબોધન કરશે. રક્ષિત, રાષ્ટ્રપતિ અને મુખ્યપ્રધાન સહિતના જ્યારે આગેવાનો આવવાના હોય, કેટલાય લોકો ધાર્મિક આગેવાનો પણ કેટલાય જોડાવાના હોય અને 11 દિવસ દરમિયાન જે કાર્યક્રમો હોય આ તમામને જોતા આયોજન કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે? કારણ કે હરિભક્તો મોટી સંખ્યામાં હશે, તેમને પણ કોઈ મુશ્કેલી ન પડે તે તમામ માટે. ચોક્કસથી, જે રીતે વાત કરવામાં તો 11 દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ છે જેની અંદર લાખો જેટલા હરિભક્તો છે તે અહીં આવો પહોંચવાના છે. જ્યારે જો સુરક્ષાની વાત કરવામાં તો પોલીસ બંદોબસ્ત પણ અહીં ચાપતો મૂકવાનો છે. તદુપરાંત પોલીસ સહિતના જે હરિભક્તો હોય છે તે પણ અહીં સેવા માટે ઉપસ્થિત હોય છે. હજારોની સંખ્યામાં યુવતીઓ તેમજ યુવકો છે તે અહીં સેવા આપવાના છે અને જે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. તદુપરાંત જે રીતે આવતીકાલે રાષ્ટ્રપતિ અને મુખ્યપ્રધાન પણ આવવાના છે એટલે ક્યાંક ને ક્યાંક સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અત્યારે ઝીણવટપૂર્વક તપાસ થઈ રહી છે તમામ જગ્યાએ છે. ત્યારે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાજકોટ ગ્રામ્ય પોલીસે તેમના દ્વારા ગોઠવવામાં છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા અંતરીપ સુદ છે તેમના દ્વારા તેમનું સુપરવાઇઝન કરવામાં આવશે અને તમામ સુરક્ષા ધ્યાને રાખવામાં છે. આપણી સાથે સ્વયંસેવક પણ ઉપસ્થિત છે. જે રીતે આવતીકાલે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે, સુરક્ષાની અંદર કોઈ પણ જાતનો અનિશ્ચય બનાવ ન બને તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે. સુરક્ષા વ્યવસ્થા સ્વયંસેવકોની કઈ રીતના? આમ તો રાષ્ટ્રપતિ શ્રી આવવાના છે એટલે એમના પ્રોટોકોલ પ્રમાણે, અધિકારીશ્રી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે બીએપીએસ સંસ્થા દ્વારા ખૂબ સુંદર સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રી પણ પધારવાના છે, એની સાથે કેટલાક અગ્રણી મહાનુભાવો પણ પધારવાના છે અને સાથે સાથે બીએપીએસ સંસ્થાના હજારો લાખો હરિભક્તો પણ આ સમારોહનો લાભ લેવા માટે પધારવાના છે. તો દરેકે દરેક વ્યક્તિની સલામતીની ખાતરી રાખી અને ખૂબ સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી દરેક વ્યક્તિ આ સમારોહનો લાભ ખૂબ શાંતિથી અને વ્યવસ્થિત રીતે લઈ શકે. તો જે રીતે લાખો હરિભક્તો અહીં દર્શન માટે આવવાના છે પરંતુ હજારો સ્વયંસેવકો છે તે અત્યારે હરિભક્તો છે, એ સ્વયંસેવક છે, પોતે સેવા આપી રહ્યા છે, ફ્રીમાં સેવા આપી રહ્યા છે, અહીંયા અન્ય સેવાના પણ કાર્ય થઈ રહ્યા છે. ક્યાં ક્યાં કાર્ય થઈ રહ્યા? આમ તો આ અક્ષરદેરી એક એવું મહાતીર્થ છે કે જેણે અનેક લોકોના શુભ સંકલ્પો પૂર્ણ કર્યા છે, જીવનમાં એક નૈતિક મૂલ્ય ઉજાગર કરવાની પ્રેરણા આપી છે. એટલે આમ તો અક્ષરદેરીનો જેટલો ઉપકાર માનીએ એટલો અમારા જીવનમાં એ ઓછો છે અને એટલા માટે જ અમારા જેવા હજારો હરિભક્તો આ એક અક્ષરદેરીને અર્ઘ અર્પણ કરવા માટે, એક ઋણ ચૂકવવા માટે અમે સેવા તરીકે આ મહોત્સવમાં જોડાયા છીએ અને અમે લોકો લગભગ છેલ્લા 3 દિવસથી સેવામાં છીએ. 10 દિવસનો આ સમારોહ છે જેમાં 10,000 કરતાં પણ વધારે સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી અને આ સમારોહને સાકાર કરવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં એક અક્ષરદેરીનું ઋણ સ્વીકાર માટે અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે. ચોક્કસ. તો પોલીસની સાથોસાથ 10,000 જેટલા સ્વયંસેવકો છે તે પોતે પણ સેવા આપી રહ્યા છે, કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે તદુપરાંત જે હરિભક્તો આવતા છે તેને પણ કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે થઈને પણ બીએપીએસ સંસ્થા દ્વારા છે તે તકેદારી રાખવામાં આવી રહી છે. બિલકુલ રક્ષિત, માહિતી માટે આપનો આભાર. તો સાર્ધ શતાબ્દી મહોત્સવના આ તમામ દ્રશ્યો અમે તમને બતાવ્યા, જેમાં તૈયારીઓ પૂરજોશથી કરવામાં આવી રહી છે અને ખૂબ જ રંગેચંગે આ મહોત્સવ